साबरकांठाना हिम्मतनगरना साबर डेरी पीपलोदी पासे हुंडाईनो शोरूम आगळ एक बाइक चालकनी बातमी मळी हती अने ए बातमीना आधारे पोलीसे आरोपीने झड़पी पाड्यो हतो। जे अनुसंधाने आरोपी पासेथी 348.600 ग्राम किंमतनो 34,86,000 मेफ्रोन एटले के एमडीनो जत्थो स्पेशल ऑपरेशन ग्रुप द्वारा जप्त करवामां आव्यो हतो। तो आरोपी पासेनो मुद्दामाल रोकड़ रकम અને બાઇક સહિતનો 35,84,100 મુદ્દામાલ હાલ તો પોલીસે જપ્ત કરીને આગળથી વધુ તપાસ હાથ ધરી છે। આમ તો માદક પદાર્થને લઈને ઠેરઠેર તપાસો શરૂ કરવામાં આવી છે, ત્યારે પોલીસે પણ હાલ તો આરોપીની અટકાયત કરીને આ મુદ્દામાલ ક્યાં વેચવાનો હતો અને ક્યાંથી લાવતો હતો તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે। ગઈકાલે રાત્રે હિંમતનગર એ ડિવિઝન पुलिस स्टेशन में एक मेफेड्रोन ड्रगना जत्था साथ एक आरोपी की धरपकड़ कर एसओजी जो स्टाफ है एमने बातमी मिली थी कि मोतीपुरा सर्कल थी अमदावाद सुधी एक मणस बाइक पर आए थे अने एनी पासे ड्रग्स है। तो ये बाबते त्या एसओजी स्टाफ द्वारा वॉच गोठी एने जे मुद्दामाल है मेफेड्रोन एट्ले कि एमडी ड्रग साथ એમાં કુલ 348.600 ગ્રામ જેની કિંમત છે 34,86,000 એન એ મુદ્દામાલની ડ્રગ્સ એમના પાસેથી મળી આવી, જેના ગુનો દાખલ કરવામાં આવે છે। અને જે આરોપી છે રિશાદ ખાન પઠાન એને પૂછપરછ કરતા એ જે ડ્રગ્સ છે એ ઇરફાન ખાન પઠાન જે હિંમતનગરના રહેવાસી છે એને પાસેથી લઈને આવ્યા હતા અને કોઈ અમદાવાદથી માણસ આવતા હશે એને એ ડ્રગ્સ આપવાની હતી એ બાબતમાં એને પૂછપરછ દરમિયાન જણાવ્યું છે અને પોલીસ દ્વારા એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કેટલા સામે ગુનો છે સાહેબના, કેટલા પકડાયા? આમાં બે માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ઇરશાદ ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવી છે અને જે જ્યાંથી લાવ્યા હતા એ ઇરફાન ખાન પઠાણ એની ધરપકડ કરવા અત્યારે બાકી છે। ડ્રગ્સ ક્યાંથી આ મેમડી ડ્રગ્સ ક્યાંથી આવતું છે? જે આરોપી છે એને કીધું છે કે જે ઇરફાન ખાન પઠાણ છે એ ડ્રગ્સ એમને લઈને આપતા હતા અને એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે અને અમદાવાદમાં કોઈ માણસ એ આવીને અહીંયાથી લઈ જતા હતા એ અત્યારે એને કબૂલ્યું છે। આ જે ઈચ્છા છે કયાનું છે સાહેબ? એ ઇરશાદ ખાન જે છે એ મૂળ શિવગંજ સિરોહી જિલ્લા રાજસ્થાનના છે અને અત્યારે કેટલાક સમયથી 13 વર્ષથી હિંમતનગર ખાતે રહે છે। અત્યારે એ બંનેની તપાસ કરી અત્યાર સુધી એમને કોઈ ગુના નીકળ્યા નથી, પણ એની ધરપકડ પછી એની પૂછપરછ ચાલુ છે અને એ પણ તપાસનો વિષય છે અત્યારે। જે અત્યારે જે ગુના દાખલ કરવામાં આવ્યા છે એની તપાસ અત્યારે ફૂલ ચાલુ છે અને જે આરોપીઓ છે મૂળ સુધી તપાસ કરવામાં આવશે। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।